तो आ दरमियान एक महत्वना समाचार मळी रह्या छे। स्थानिक स्वराजनी चूंटणीमां अनामत रोटेशनना मुद्दे हाईकोर्टमां सुनावणी। एक महत्वना अपडेट, चूंटणीमां अनामतनी रोटेशननी योग्य अमलवारी न थवाना मुद्दे सुनावणी हाथ धरवामां आवी छे। त्यारे आ अंगे सुनावणीमां कया प्रकारनी बाबत सामे आवे छे ते जोऊं रह्यो। चूंटणीमां अनामतनी रोटेशननी योग्य अमलवारी न थवा मुद्दे सुनावणी। स्थानिक स्वराजनी चूंटणीमां अनामतनी रोटेशननी योग्य अमलवारी न थवा मुद्दे सुनावणी हाथ धरवामां आवी छे। अने आ मुद्दे हवे शुं निर्णय आवे छे ते जोऊं रह्यो। महत्वनुं छे के नजीकना दिवसोमां स्थानिक स्वराजनी चूंटणी छे। हाल उमेदवारोना नाम नक्की करवानी पण प्रक्रिया हाथ धराई छे। तेवामां चूंटणीमां अनामतनी रोटेशननी योग्य अमलवारी न थवाना मुद्दे रजूआत चूंटणी प्रक्रिया शुरू थई होवाथी अरजी टकवा पात्र न होवानी पण रजूआत करવામાં આવી છે। ત્યારે આ બાબતે હવે શું બાબત સામે આવે છે તે પણ જોવું રહ્યું। સંવાદદાતા સચિન પાટીલ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી સચિન, જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે અને એમાં કહેવામાં આવ્યું છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે ચૂંટણી થાય છે, ચૂંટણીમાં જે અનામત રોટેશનની અમલવારી છે, અમલવારી યોગ્ય રીતે થતી નહીં હોવાને મામલે અરજી કરવામાં આવી હતી અને મામલે સુનાવણી શરૂ થઈ છે। ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી આ જે અરજી છે એ અરજી ટકવા પાત્ર નહીં હોવાની સરકાર તરફથી આમાં રજૂઆત કરવામાં આવી છે અને કોર્ટે આ મામલે પૂછ્યું પણ છે કે શા માટે આ અરજી ટકવા પાત્ર નથી। એ બાબતનો જવાબ ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર જે છે એ કોર્ટને સમજાવે। જો કે આ મામલે હજુ સુનાવણી ચાલુ છે દીપાલી, એટલે જ્યાં સુધી આ કોર્ટમાં મામલો ચાલે છે અને ત્યારબાદ કોર્ટ શું વલણ હોવાનું રહેશે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે જાહેરાત છે જાહેરાત કરવામાં આવી છે અને ચૂંટણી કાર્યક્રમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે અને ત્યારે અનામત રોટેશનની અમલવારીનો મુદ્દો છે, ત્યારે એમાં કોર્ટ શું વલણ રાખે છે એ જોવાનું મહત્વપૂર્ણ બની રહેશે। બિલકુલ સચિન, તો હાલ તો કેમ અરજી ટકવા પાત્ર નથી તેવો સવાલ પણ હાઈકોર્ટે કર્યો છે। જો કે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તેવામાં હવે આ બાબતે શું સ્ટેન્ડ સામે આવે છે હાઈકોર્ટનું તે પણ જોવું રહ્યું।